श्री सीतांशु भाई, आदरणीय रतिकाकाना पुत्र श्री विमल भाई, प्रकाश भाई, चंद्रकांत भाई, मुकेश भाई, मितेश भाई, उत्तम भाई अने स्वजन, गुजरातनी अस्मिता विषय तो सीतांशु भाई बात करशे, पर मने मारा त्रण दायकाना ऋतिकाका साथेना संबंधथी એમનામાં જોવા મળેલી ગુજરાતની અસ્મિતાની વાત મારે કરવી છે. અને અસ્મિતા હંમેશા પહેલી વાત માંગે છે સમર્પણ, કોઈ પણ શરત વિનાનું સમર્પણ. અને એવું સમર્પણ એ રતિકાકામાં જોવા મળતું ગુજરાતી ભાષા માટેનું, ગુજરાતી માતૃભાષા ડિજિટલ થાય એના ભગીરથે બની રહ્યા. અને એનું કારણ એમનું કશીય પ્રાપ્તિ કશીય અપેક્ષા વિનાનું આ સમર્પણ હતું. અને એટલે જ જ્યારે એમના જીવનને જોઉં છું ત્યારે પહેલી મુલાકાત 1984માં લંડનમાં થઈ. અને એ પછી કાકા સાથે ખૂબ ગળગો રહ્યો. અને ત્યારે સતત એક વસ્તુ કાકામાં જોવા મળી કે જેને આપણે અહીંયા બહુ જેને વિશે ઢોલ નગારા પીટાય છે ગુજરાતની અસ્મિતાના, પણ ખરેખર કાકા અને એમનું ચંદરિયા કુટુંબ એ સાચા અર્થમાં એક બહુ વિશિષ્ટ કુટુંબ છે. 1982માં મનુભાઈ ચંદરિયાને જ્યારે વિશ્વ ગુજરી એવોર્ડ મળ્યો ત્યારે મનુભાઈએ બહુ સરસ વાત એ વખતે કરેલી કે તમે આ મારું સન્માન નથી કરતા, મારા કુટુંબનું સન્માન કરો છો. અને એમણે કહેલું કે મારું સંયુક્ત કુટુંબ, આપણે ત્યાં તો અહીંયા જે વિભક્ત થવાની પરિસ્થિતિમાં હતા પ્રવીણ, ત્યારે મારું આ સંયુક્ત કુટુંબ એ એક સુવાસિત પુષ્પ જેવું છે, એની હું એક પાઘડી છું. અને ત્યારે એ પોતાના કુટુંબને એમ કહેતા કે મ્યુઝિક ઓફ હાર્મોની, અમારા કુટુંબમાં એક મ્યુઝિક ઓફ હાર્મોની ચાલે છે. અને દેવચંદભાઈ જે સૌથી એમના વડીલ એ પોતે અહીંયા આવ્યા અને એમને એક વન નેસ્ટ ફિલિંગ, એક જ માળાના આપણે બધા પંખી છીએ એવો હંમેશા આગ્રહ રાખ્યો. અને એનું પરિણામ એ આવ્યું કે ચંદરિયા કુટુંબની કોઈ પણ વ્યક્તિ, મને હવે તો યાદ નથી કેટલા દેશોમાં કેટલા ઉદ્યોગો હશે, પણ એક સમયે લગભગ 40 દેશોમાં 129 ઉદ્યોગો હતા. અને અમે સૌ હસતા હસતા એમ કહેતા કે કોઈ પણ સમયે તમે વાત કરતા હો ત્યારે એક ચંદરિયા આકાશમાં ઉડતા હશે, વિમાનમાં બેઠા હશે. અને આવું કુટુંબ, અને છતાં એ એટલું બધું સૌજન્ય કે આજે વિમલભાઈ સાથે વાત કરીએ, અમે થોડોક નવો વિચાર કરતા હતા તો વિમલભાઈ કે હા બહુ સરસ વાત છે, પણ હું જરા કેશુકાકા અને મનુકાકાને પૂછીને આપણે ફાઇનલ કરીશું. એટલે પોતાના કુટુંબ માટેનું જે જે ભાવના, એક બહુ વિલક્ષણ વસ્તુ એ હતી કે દર વર્ષે એક વખત ચંદરિયા કુટુંબનો કુટુંબ મેળો થાય. અને એકવાર એમાં હું પણ પહોંચી ગયેલો, ત્યારે બધા બેઠેલા, અને ત્યારે મને પણ આશ્ચર્ય થાય. ઓકે કહેન કે એક દીકરો આવીને કે હું ન્યુઝીલેન્ડ જઉં છું, બીજો કહેતા ઓસ્ટ્રેલિયા પણ જઉં છું, મારો કેનેડાના ફ્લાઇટ પકડવાનો ટાઈમ થઈ ગયો છે. પણ કુટુંબના તમામ સભ્યો સાથે મળે, એકબીજા જે જુદા જુદા દેશોમાં રહેતા હોય એના પ્રશ્નો હોય એની એકબીજાની સાથે ચર્ચા કરે, અનુભવીઓને એમાંથી લાભ લે. અને એથી વિશેષતા એ કે એમાં સ્ત્રીઓએ પણ હાજર રહેવા. એટલે 1993 પછી એ કુટુંબની જે પરિષદ થતી, કુટુંબ મેળો થતો, એમાં સ્ત્રીઓ પણ હાજર હોય, એ પણ એમની બધી વાત કહેતી હોય. ત્રીજી, વેપારની સાહસિકતા. જે વેપાર એ રતિકાકાએ એ પહેલાં પ્રેમચંદભાઈ વેજપાલે શરૂ કર્યો, એ વખતે સાયકલ ઉપર જતા, આફ્રિકાના બહુ ઊંડા જંગલોની અંદર જતા, આફ્રિકાના ગામોમાં જાય અને ત્યારે પગમાં એક દુડુ નામની જીવાત પડતી, અને એ રીતે એકે એક આફ્રિકનોનો પ્રેમ જીતીને પાછા આવતા. એમ કહેવાય છે કે યુરોપિયનોએ રાજ્ય ભોગવ્યું, પણ એ રાજ્યની અંદરના ગામો સુધી જો કોઈ જઈ શક્યું હોય તો એ ગુજરાતી સાહસિકો જ જઈ શક્યા હતા. અને એમાં એક આ કુટુંબ છે
તમે કલ્પના કરો કે એ સમયે આફ્રિકન લોકો માટે સૌથી પહેલો ઉદ્યોગ સ્થાપવાની કલ્પના પ્રેમચંદ રોજપાલે કરી, કુટુંબી જણ એ સમયે ઠીકા નામના બહુ નાનકડા ગામમાં કન્યા શાળા સ્થાપવી એ કામ એમણે કર્યું. અને એ સમયે જાગતે રહો નામનું સામયિક પ્રગટ થતું અને એમાં જે આપણા જુદા જુદા કુરિવાજો છે એનો કઈ રીતે સામનો કરવો એના વિશે સરસ મજાની વાતો થતી. ચોથી એક વાત એ માનતા કે ઈશ્વરે આપણને એક કામ સોંપ્યું છે વેપાર કરવાનું, પણ એની સાથે ઈશ્વરે આપણને એક જવાબદારી સોંપી છે અને આપણી જવાબદારી છે એ સેવા કરવાની જવાબદારી છે. અને આ કુટુંબ એ એનઆરડી ફાઉન્ડેશન હોય કે હમણાં જ મનુભાઈ ચંદરિયાએ નૈરોબીમાં આર્ટ કઈ આર્ટ ઇન્સ્ટિટ્યૂટ માટે પુષ્કળ ઘણું મોટું દાન આપ્યું. આવી રીતે સતત પ્રવૃત્તિઓ ચાલે અને સાગાઈ લતિકાકા ઘણીવાર અમારી સાથે હોય ત્યારે પેન્ટ ઉપર સદરો પહેરેલો હોય. અને પછી અમે એકવાર મનમોહનસિંહને ત્યાં જવાના હતા એટલે પછી બધાએ કહ્યું કાકાને, કાકા જરા હવે જરા સારું શર્ટ કાઢો, હવે આ સદરો નહીં સારો લાગે. પણ કોઈ એવી પરવા જ નહીં, કામ સિવાય બીજી કોઈ બીજી વાતની ઝંઝટ નહીં. મિશન લે એટલે પાર પાડ્યા વિના જંપે નહીં. અને લેક્સિકોનમાં મારે આપણે કહેવું જોઈએ કે બહુ મોટું કામ એ ધીરુબેન પટેલે કરેલું કે જ્યારે રચિકાકા નિરાશ થઈ ગયેલા ધીરુબેનને મળવા ગયા અને ધીરુબેનને કહ્યું કે હવે હું મેં આશા છોડી દીધી છે, મને કંઈ બહુ બધાનો સહયોગ મળતો નથી, ત્યારે ધીરુબેનને એમ થયું કે એક ઉદ્યોગપતિ ભાષાને માટે આટલી ચિંતા કરતા હોય તો આપણે આ કામ કરવું જ જોઈએ. અને એને પરિણામે ધીરુબેને પછી એની આખું બાકીનું થોડું આયોજન સંભાળેલું. એક સાતત્ય કન્સિસ્ટન્સી બહુ કામ કરે એટલે આમ એક કામ પૂરું થાય ને તરત આવે કે હવે તને શું લાગે છે આ આ કોષમાં બીજું કયું કામ કરવા જેવું છે, હજી બીજું કામ પૂરું થાય એ પહેલાં ત્રીજું કામ આવે. અને સ્વભાવમાં ભારોભાર વાત્સલ્ય, ઘરમાં પુરુષને તો મળે પણ સાથે એના પત્નીને પૂછે કેમ છો, શું છે, શું ચાલે છે. બીજી વાર તમે જાઓ તો બધા ઘરના લોકોની વાત કરે એ કાકા હતા. ચીવટ, એટલી બધી સરસ ચીવટ કે અમે એક બે વખત જે પ્રવચનો આપવાના હોય કાકાના પાછળના સમયમાં આંખે ઓછું દેખાય એટલે અમે એને કમ્પોઝ કરી રાખીએ અને પછી ફોન્ટ એકદમ મોટા કરીએ એટલે કાકાને વાંચતા વાંધો ન આવે. પણ એ મોટા ફોન્ટવાળું લખાણ, અમારું તૈયાર કરેલું લખાણ પણ કાકા ફરી જુએ, ફરી સુધારે અને પછી લગભગ 4-5 વાર એને ડ્રાફ્ટ થાય, પછી એ લખાણ તૈયાર થાય અને પછી એ એમનું પ્રવચન આપતા હોય. કાકા બહુ શરૂઆતમાં બહુ મોટા સોફ્ટવેરના જાણકાર નહોતા પણ એમની ધૂન જબરજસ્ત, ધૂન કરતાં હું તેને જનૂન કહું તો જનૂન ચાલે. અને કોઈ પણ વ્યક્તિ હોય એને ખખડાવી નાખે જો કામ ન થયું હોય તો એ મધુરાઈને પણ ખખડાવતા મેં જોયેલા છે કે એને કહી દે કે આ ન ચાલે, મારે આ જોઈએ ને આમ થવું જ જોઈએ. અને મિશન, એ પોતે મિશન ઉપર હોય ત્યારે પોતાની જાતને ભૂલી જતા, આવા સાધન સંપન્ન છે એને ભૂલી જતા. અને અહીંયા પણ કોઈ એમ કહે કે આપણે આજે વિદ્યાપીઠમાં અહીંયા જવું છે અને એમની સાથે બેસીને ચર્ચા કરવી છે તો કાકા બહુ સાહજિકતાથી એમની પાસે. સંસ્કાર, કાકાને માત્ર સાહિત્ય માતૃભાષાની ચિંતા નહીં, સંસ્કારની ચિંતા. અને એ ચિંતા એવી હતી કે એમણે 1984માં લંડનમાં એક મોટી કોન્ફરન્સ કરી અને એ કોન્ફરન્સના પરિણામે જે સંસ્થા ઊભી થઈ જેનું નામ ઇન્સ્ટિટ્યૂટ ઓફ જૈનો હતું. અને એનું કામ એ હતું કે જેને વિશ્વમાં જૈન ધર્મના આજની પેઢીને ઉપયોગી એવા સિદ્ધાંતો આપવા. એમણે તત્વસૂત્ર નામના પુસ્તકનું, આચાર્ય ઉમાસ્વતીનું બહુ સુંદર પુસ્તક, એનું આખું ભાષાંતર તૈયાર કર્યું અને એ ભાષાંતર કરી અને પછી એમણે ઇંગ્લેન્ડમાં બકિંગહામ પેલેસમાં લોકોને આપ્યું. એમણે વિથલકમાં સરસ વિડીયો બનાવી છે. તેમણે મહાવીરના જીવન ઉપર એમના પરમ શ્રેષ્ઠ મિત્ર ધીરજ ચાવડા, મોટા તસવીરકાર, એ સાથે જોડે બને એમની સાથે બેસી અને આ કામ પણ કર્યું. આવતીકાલની ચિંતા સતત કરે અને કાકા અમને હંમેશા એક વાત હંમેશા પૂછતા કે હવે મારે શું કરવું છું એ કહો. પાછળના સમયમાં છેલ્લા વર્ષમાં તો સાંભળવાની મુશ્કેલી એટલે ધીરે ધીરે પહેલાં લખીને વાત કરે, પછી એના પછી કમ્પ્યુટરથી વાત કરે, કોમ્પ્યુટર ઉપર તમારે લખવાનું, એ કોમ્પ્યુટર ઉપર પાછું તમને જવાબ આપે. પણ આખી દુનિયા સાથે ઈમેલથી કાકાનો સંબંધ હોય અને ત્યારે
એમણે આ ગુજરાતી ભાષામાં જે કામ કર્યું ત્યારે એ હંમેશા કાકા કહેતા, કોઈ પણ કામ શરૂ કરે પછી કહેતા કે હવે આપણે આ કામ આજે કરીએ છીએ, પણ 20 વર્ષ પછી તમારું વિઝન શું છે એ મને કહો. આજે પણ કાકા કદાચ આપણને એ જ કહેતા હશે કે આ લેક્સિકોનનું 20 વર્ષ પછીનું તમારું વિઝન શું છે. આભાર.